ધોરણ અગિયાર બાર સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર સાયન્સની બોર્ડની એક્ઝામ માટે કેમિસ્ટ્રી વિષયના દરેક ચેપ્ટરના ત્રણ વાય ત્રણ માર્ક્સના જે આઈએમપી ક્વેશ્ચન કરાતી જોઈશું ઓલરેડી કેમિસ્ટ્રી ફિઝિક્સની બ્લૂ પ્રિન્ટ ફિઝિક્સ વિષયના બધા ચેપ્ટરના આઈએમપી કેમિસ્ટ્રીના બધા ચેપ્ટરના આઈએમપી બે માર્ક્સના ક્વેશ્ચન એ બધાના વિડીયો અપલોડ થઈ ગયા છે એના માટે તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે અને તેમાં તમને ટ્વેલ્થ સાયન્સ આઈએમપીનું પ્લેલિસ્ટમાં છે જેની અંદર બધા જ વિડીયો છે બધા જ સબ્જેક્ટના આઈએમપી હશે ચાલો શરૂઆત કરીએ હવે આની અંદર ચેપ્ટર વાઇઝ નથી ડાયરેક્ટ જ ક્વેશ્ચન આપેલા છે પહેલો સવાલ છે ફલક કેન્દ્રીય એકમ કોષ માં પેકિંગ ક્ષમતાની ગણતરી કરો બીજો ક્વેશ્ચન છે નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો ઘનતા આઠ પોઈન્ટ પંચાવન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય તો નિયોબિયમનો પરમાણવીય દળ યુ લઈ તેની પરમાણવીય ત્રિજ્યા ગણો એટલે એનો દાખલો છે ત્રીજો ક્વેશ્ચન છે અંતઃકેન્દ્રીય સમઘનીય રચનામાં પેકિંગ ક્ષમતાની ગણતરી સમજાવો નેક્સ્ટ છે ડોપિંગ અર્ધવાહકોની વાહકતામાં કઈ રીતે વધારો કરે છે તે સમજાવો પાંચમો ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો છઠ્ઠો ક્વેશ્ચન છે પાંચસો છેતાલીસ કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક બે પોઈન્ટ ચારસો અઢાર દસની માઇનસ પાંચ ઘાત સેકન્ડ ઇનવર્સ છે જો સક્રિયકરણ ઊર્જા એકસો ઓગણસી પોઈન્ટ નવ કિલોઝૂલ મોલ ઇન્વર્સ હોય તો પૂર્વઘાતાક અવયવનું મૂલ્ય કેટલું હશે એ દાખલો છે નેક્સ્ટ છે એનું નીપજોમાં વિઘટનમાં દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેનું મૂલ્ય ચાર પોઈન્ટ પાંચ દસની માઇનસ દસની ત્રણ ઘાત સેકન્ડ ઇનવર્સ દર્શાવે છે અને સક્રિયકરણ ઊર્જા સાહીઠ કિલોઝૂલ પરમોલ દર્શાવે છે કયા તાપમાને કેનું મૂલ્ય એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચાર ગાજ સેકન્ડ ઇન્ડ થશે આઠમો ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે નવ્વાણું ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા નેવું ટકા પૂર્ણ થવા માટે જરૂરી સમય કરતાં બમણો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે અધિશોષણ ક્ષમતાપ વકર સમજાવો ત્યાર પછી વિષમાંક ઉદ્દીપનના ચાર ઉદાહરણ આપો નેક્સ્ટ છે ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો જણાવો બારમા ક્વેશ્ચન છે દ્રવ્ય અનુરાગી અને દ્રવ વિરાગી કલીલના તફાવતના મુદ્દા લખો નેક્સ્ટ છે સલ્ફરના ચાર એસિડના આણવીય સૂત્ર લખો નેક્સ્ટ છે ક્લોરીન વાયુના ઉત્પાદનની પ્રાયોગિક રીતો અને ઔદ્યોગિક રીતો વર્ણવો નેક્સ્ટ છે ફોસ્ફરસના અપર રૂપો વિશે નોંધ લખો ત્યાર પછી છે આંતરાલીય સંયોજનો એટલે શું આંતરિલિય સંયોજનોની લાક્ષણિકતાઓ જણાવો નેક્સ્ટ છે પોટેશિયમ ડાય ફોર્મેટ ની બનાવટ અને ઉપયોગો લખો નેક્સ્ટ છે મિશ્ર ધાતુઓ એટલે શું મિશ્ર ધાતુ માટે હ્યુમ અને રોથરીનો નિયમ લખો નેક્સ્ટ એક ડિગ્રી બે ડિગ્રી અને ત્રણ ડિગ્રી એમઆઈનું અલગીકરણ સમજાવો નેક્સ્ટ છે ગ્રેબિયલ પેથલીમાઇડ સંશ્લેષણ સમજાવો નેક્સ્ટ એમાઇન સંયોજનોની બનાવટ નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા લખો બાવીસમો ક્વેશ્ચન છે એમાઇન સંયોજનોની એસાઇલેશન પ્રક્રિયા લખો ત્રેવીસમો ક્વેશ્ચન હાઈડ્રોબોરેક્શન ઓક્સિડેશન દ્વારા આલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા લખો નેક્સ્ટ ફિનોલના બનાવટની કોઈ પણ ત્રણ પ્રક્રિયા લખો पच्चीसमो क्वेश्चन है आल्कोहॉल निर्जलीकरण द्वारा ईथर बनावट क्रियाविधि लखो विलियमसन ईथर संश्लेषण समझा नेक्स्ट है नो एसिडिक स्वभाव दर्शाती बै प्रक्रियाओं लखो फिनोल एसिडिकताखाम ईथोनॉल साथ करो नेक्स्ट है आल्कोहॉल निर्जलीकरण प्रक्रिया लखो ઓગણત્રીસમાં સવાલ પોટેશિયમ પરમેનેટની બનાવટ અને ઉપયોગો લખો અને લાસ્ટ ક્વેશ્ચન છે નાઇટ્રિક એસિડની બનાવટ માટેનો ઓશવાલ રકમ સમજો આ ત્રીસ ક્વેશ્ચન છે જે ત્રણ ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે આમાંથી મોટાભાગના ક્વેશ્ચન આવશે બીજા સબ્જેક્ટનું આઈએમપી જેમ બનશે તેમ હું જલ્દીથી અપલોડ કરીશ એટલે બીજા સબ્જેક્ટ માટે કોમેન્ટમાં રિક્વેસ્ટ કરવા કરતાં જે અપલોડ કર્યું છે એના માટે થેન્ક યુ કહેશો તો વધારે સારું લાગશે ઓકે